બરાબર અને એને બોર્ડર આપી દીધું બોર્ડર નો અહીંયા સિમ્બોલ છે બરાબર ના તો તમે કરો છો એ વર્ડ માં બધે બોર્ડર સ્ટાન્ડર્ડ અને ફોર્મેટિંગ ટુલ વર્ગ જેવા સરખું લાગી રહ્યું લાગી ગયું છે ઓકે સો હું થોડા માર્ક્સ આમાં એન્ટર કરી દઉં થોડી ડિફરન્ટ વેરાયટીસ ચોત્રીસ માર્ક્સ ભરડા પ્રિયંકા બેન જે છે એના ચોત્રીસ માર્ક્સ છપ્પન માર્ક્સ અને અઠ્યોતેર માર્ક્સ

તો ટોટલ કરવા માટેના જુદા જુદા જે વેઝ છે એમાંથી તમને સૌથી પહેલા સિમ્પલ ઈઝી બતાવ તો અહીંયા આ કઈ કઈ છે સર વેરી સરિલર ટુ સિગ્મા અરે આ તો આમાં નીચે બતાવી પણ દીધું એટલે આપણે ખાલી એને ક્લિક જ કરવાનું છે બરાબર પણ ક્લિક કરતા પહેલા તમારે જોઈ લેવાનું કે આગળ જે એને હાઈલાઈટ કર્યું છે માર્ચિંગ એન્ટમાં એજ રેન્જ નું તમારે ટોટલ કરવું છે ને ઘણી વાર એવું થાય કે એની આગળ પણ નંબર હોય જે આપણે જરૂર ના હોય તો તમારે એને સિલેક્ટ નહીં કરવું નહીં કરવું અને આ કરીને આપણે એન્ટર આપી દેવું અરે વાહ બરાબર આ તો 100 હવે તમને ફરીથી બતાવું કે તમને યાદ ના રહે તો તમારે ધ્યાન રાખવાનું સિગ્મા મે પ્રેસ કરેલું અને સિગ્મા પ્રેસ કરવાથી એક્સેલ પોતે તમને ફોર્મ્યુલા આપે છે જુઓ હા ત્યાં દેખાય છે સમ અને રેન્જ છે C5 થી E5 અને હજી પણ તમને ડાઉટ હોય તો એના પર ડબલ ક્લિક કરી દેવાનું

હવે આ ટોટલ મારે નીચેના બે વિદ્યાર્થી માટે ફરીથી લખીને કરી એવું ના ના તમારે બિલકુલ ફરીથી આ કરવાની જરૂર નથી તમે એક્સેલ માં કોપી અને પેસ્ટ પણ કરી શકો છો અને એ જ સિવાય તમારે અહીંયા ધ્યાન રાખવાનું આ સેલ પર તમારું કરસર છે અને અહીંયા તમારે એક્ઝેક્ટ કોર્નર ઉપર જવાનું બરાબર પોઈન્ટર ક્રોસ બદલાઈ ગયો અને કર્સર ચેન્જ થઈ ગયું કરસરની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ જો નાનો આમ તો ક્રોસ થઈ ગયો એક્ઝેક્ટ કોર્નર ઉપર રાખવાનું બરાબર બરાબર સેલ ના બોટમ અને રાઇટ કોર્નર ઉપર અને એને ક્લિક કરી અને ધીમે રહીને ડ્રેક કરવાનું ડ્રેક કરીને જેટલે સુધી કોપી કરો એટલે સુધી કરી અને પછી તમારે છોડી દેવાનું અરે વાહ બરાબર છે ત્રણેય વિદ્યાર્થીઓનો ટોટલ બે જ મિનિટમાં થઈ ગયો 2 2 કલાક 2 સેકન્ડ જ 2 મિનિટ પણ નહીં અને આ તો તમે એક જ સેકન્ડમાં આવા 100 વિદ્યાર્થીના પણ ખાલી ડ્રેક કરો છો તો થઈ જાય છે હવે ખબર મેડમ કે તમે આટલા જલ્દી ફ્રી કેમ થઈ ગયા છો મારા પછી સબ્જેક્ટ હતો તે છતાં આટલું ફટાફટ કામ થઈ ગયું છે એક્સેલ પણ તમને એક ક્વેશ્ચન થયો હશે કદાચ અભિજીત સર કે જો આવું થયું કેવી રીતે અહીંયા વન સેવન્ટી માર્ક્સ હતા પણ એ કોના માટે હતા સી ફાઈવ થી લઈને ઇ ફાઈવ સુધી આખી રેન્જના હતા મેડમ તો પછી એક્સેલ ઓટોમેટિક આ કેવી રીતે લઈ લીધું જો અહીંયા સી સિક્સ થી એ સિક્સ થયું અને કહેવાય રિલેટિવ કોપિંગ એટલે એક્સેલ પોતે જાતે જ સમજી જાય છે કે તમે ડાઉન પોઝિશનમાં કોપી કરો છો ધેટ મીન્સ એ નીચે જઈ રહ્યું છે કોલમ એના એ જ રહેશે તો બદલાશે કોની વેલ્યુ રો ની વેલ્યુ બદલાશે એટલે ઓટોમેટિક બદલી કાઢે છે સી ડી અને એ તો એમ નામ જ રહ્યા છે એનો મતલબ એમ કે સી થી ઈ રેન્જ એમ નામ રહી છે પરંતુ પહેલા માટે 5 મીરો પછી મારે 6 નંબર નીરો અને પછી 7 નીરો રો હવે કદાચ નીચે સુધી ખેંચતો જઉં તો ઓટોમેટિકલી મારા 90 ને વિદ્યાર્થી નું બધું આવી જશે વિધિન માઇક્રો સેકન્ડ તમે એને ડ્રેગ કરીને કરી શકો સમજ્યા પછી પરસેન્ટેજ કેમ થતો હશે બરાબર અચ્છા હવે આપણે પરસેન્ટેજ કરીએ બરાબર પરસેન્ટેજ માટે તમારે સીધે સીધી ફોર્મ્યુલા વાપરવી હોય તો ફોર્મ્યુલાના પણ નિયમો છે જે તમને સમજો કોઈ ભી ફોર્મ્યુલા અથવા ફંક્શન એ સૌથી પહેલા ઇક્વલ સાઇન થી શરૂ થાય બરાબર એટલે તમારે ઇક્વલ લખવાનું બરાબર જો તમને પરફેક્ટ એ વર્ડ યાદ હોય તો તમારે એનો એક્ઝેક્ટ સ્પેલિંગ લખવાનો ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું અત્યારે આપણે પર્સન્ટેજ કાઢવી છે એટલે એનો મતલબ શું થાય કે ત્રણે સબ્જેક્ટના માર્કની એક પ્રકારની એવરેજ થાય બરાબર તો અહીંયા લખો સરેરાશ એટલે પર્સન્ટેજ સરેરાશ થઈ બરાબર એટલે એ વી ઈ આર એ જી ઓટોમેટિક જો સાચું છે તમને અહીંયા આગળ એક્સેલ સપોર્ટ કરશે દેખાય છે સ્ક્રીન અને એનું બ્રેકેટમાં તમારે કોઈ બી ફંક્શન એનું પહેલા સૌથી પહેલા કૌંસનો ઓપન થાય અને પછી તમારી જે રેન્જ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લે મારી ઇંગ્લિશ થી લઈ સી5 થી લઈને મારે ઈ 500 સુધી 500 સુધી જાવ છું હા એટલે આપણે સિલેક્ટ કરી લીધું હા અને હવે એનો બ્રેકેટ અથવા કૌંસ તમારે બંધ કરી દેવાનું તો મેડમ આ તો બહુ સરળ છે સમ અને સમ ની અંદર રેન્જ લગતા સમ આવી જાય એવરેજ અને એવરેજ ની અંદર રેન્જ લગતા એવરેજ એટલે પરસેન્ટેજ પણ આવી જશે કદાચ અને કેટલું સરળ છે જુઓ તમે હા બરાબર છે બરાબર છે હવે કદાચ તમને અત્યારે એન્ટર આપી દો કદાચ તમને એમ થાય કે ના મને તો કદાચ એવરેજ નું સ્પેલિંગ યાદ ના રહે તો કેવી રીતે યાદ રાખું તો તમારે એવું કરવાનું ઇન્સર્ટમાં જવાનું બરાબર પછી માં જઈ અને તમારે ઘણા બધા જુદા 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 તમને ફંક્શન્સ મળે ત્યાંથી પણ તમે ફંક્શન્સને ટાઈપ કરી અને એવરેજ તમે આપી શકો છો બરાબર પણ આ તમને સરળ પડશે અને એક વખત આપણે લખ્યું છે તો તમે એને જેમ આપણે આગળ પર્સન્ટેજ સોરી ટોટલ કોપી કરે એવી રીતે આને પણ આપણે કોપી કરી લઈએ

કે જ્યારે પણ ફોર્મ્યુલા બનાવીએ ત્યારે એવું ચેક કરવાનું કે જેટલા પણ સબ્જેક્ટના માર્કસ હોય બધામાં એના થર્ટી ફાઈવ થી ઉપર હોય તો જ એને પાસ ગણવાનું આ શું થયું તમારું કન્ડિશન થઈ ગયું કન્ડિશન માટે આપણે સૌથી પહેલા એક ફોર્મ્યુલા લખવી પડશે અને ફોર્મ્યુલા શેનાથી સ્ટાર્ટ થશે ઇક્વલ ટુ થી ઇફ ઇફ ઓકે બરાબર હવે એનો આપણે બ્રેકેટ ઓપન કરીએ બરાબર હવે આ બ્રેકેટની અંદર તમે જો અહીંયા લખેલું છે તમારે એવી વેલ્યુ લખવાની છે અહીંયા આગળ સૌથી પહેલાં ટેસ્ટ લખવાનો એટલે તમારે જે ક્રાઇટેરિયા છે તમારે શું છે કે મારે ત્રણે સબ્જેક્ટમાં થર્ટી ફાઈવ થી ઉપર માર્ક્સ હોવા જોઈએ એ મારી રિક્વાયરમેન્ટ છે મારો ક્રાઇટેરિયા છે જો એ સાચો હોય તો સ્ટુડન્ટને મારે પાસ તો મારે એને ફેલ ગણવાનો એટલે આપણે અહીંયા ક્રાઇટેરિયા લખીએ બરાબર ક્રાઇટેરિયા માટે એક્સેલ તમને એક લોજિકલ ફંક્શન આપે છે જેનું નામ છે એન્ડ ડી એન્ડ ફંક્શન બરાબર હવે એન્ડ માટે એવું કહેવાય કે એન્ડમાં લખેલા જેટલા પણ લોજિકલ એક્સપ્રેશન હોય જો એની વેલ્યુ સાચી હોય તો જ એ તમને જવાબ સાચો આપે એટલે આપણે એના માટે લખીએ કે એન્ડ સૌથી પહેલા ઇંગ્લિશના માર્ક જો એના માર્ક્સ થર્ટી ફાઈવ અથવા થર્ટી થી વધારે હોય તો એવી જ રીતે સંસ્કૃતના માર્ક્સ જો એના માર્ક્સ થર્ટી ફાઈવ અથવા થર્ટી થી વધારે હોય તો એટલા માટે હું શું લખું છું ગ્રેટર ધેન અને

એટલે એક નું કામ પૂરું થયું એન્ડ ફંક્શન નું કામ પૂરું થયું અને કોમા મૂક્યા પછી હવે મારે જો વેલ્યુ સાચી હોય તો એટલે મારે આ ટ્રુ વાળું કામ લખવાનું છે બરાબર જો આ ત્રણે ત્રણ સાચું હોય કે ભી ત્રણેય સબ્જેક્ટ માં એને 35 થી ઉપર માર્ક્સ હોય તો મારા સ્ટુડન્ટ ને પાસ ગણવાનું પાસ લખી નાખી નાખી તો પાસ કેવાજ અને ઇન કેસ એવું ના હોય તો ફોલ્સ મતલબ એવો થયો કે કોઈ ભી એક સબ્જેક્ટ પણ એના માર્ક્સ સર્ટિફાઈડ થી ઓછો હોઈ શકે છે તો પછી આપણે એને ફેલ ફેલ લખાવશું બરાબર કોઈ બી એક સબ્જેક્ટમાં ફેલ હોય કે કોઈ બી બે સબ્જેક્ટમાં ફેલ હોય કે કોઈ પણ ત્રણ સબ્જેક્ટમાં ફેલ હોય જો એના થર્ટી ફાઈવથી નીચેના માર્ક હશે થર્ટી થી નીચે તો એનું કન્સિડર થશે બરાબર છે સર એન્ટર આપી દો હાજી આપી દો બરાબર એટલે આ સ્ટુડન્ટ ફેલ છે કેમ એ ફેલ છે તો જો ઇંગ્લિશમાં એના માર્ક્સ થર્ટી ફાઈવથી ઓછા છે પાંત્રીસથી ઓછા માર્ક છે એ પાસમાં નથી આવતું ચાલો હવે આપણે ચેક કરીએ કે

બરાબર તો જો એ વિદ્યાર્થીના ટોટલ બી ચેન્જ થઈ ગયો પર્સન્ટેજ પણ બદલાઈ ગયા અને પાસ અને ફેલ કારણ કે એક્સેલ રીકેલ્ક્યુલેશન કરે છે ઓટોમેટિક ચાલુ જ હોય છે તમે કોઈ બી જગ્યાએ ચેન્જ કરો સપોઝ કદાચ તમને અહીંયા રિયલાઇઝ થાય કે ભાઈ પ્રવીણ કુમારના તો મારા સેક્સ સેવન ભૂલથી ટાઈપ થઈ ગયા છે એના થર્ટી ટુ હતા બરાબર તો મેં થર્ટી ટુ ચેન્જ કર્યા તો સીધું સ્ટુડન્ટનું જો ટોટલ ચેન્જ થઈ ગયું પર્સન્ટેજ ચેન્જ થઈ ગયો અને ફેલ અને આ ફોર્મ્યુલા તમારે ચેક કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો ટોટલ બસો ચાર છે છે પણ કોઈ એવું પણ એ સ્ટુડન્ટ એક સબ્જેક્ટમાં ફેલ છે એટલે એના માટે ફેલ જવું જોઈએ એના માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે કે એન્ડ લોજિકલ ફંક્શન એવું ચેક કરે કે એન્ડ ની સાથે તમે જેટલા પણ એક્સપ્રેશન ચેક કરો જે બધા જ સાચા હોય તો જ તમને જવાબ આપે એની અંદર એક પણ એક્સપ્રેશન ની વેલ્યુ ખોટી હોય તમને જવાબ ના મળે એટલે આટલું તમે કીધું હવે મને એવું થાય છે કે આપડા પ્રિન્સિપલ સાહેબ તો શું કરે છે કે પાસ થયેલા વિદ્યાર્થીઓનો લિસ્ટ પેલા આપો ફેલ થયેલા વિદ્યાર્થીઓનો લિસ્ટ નીચે હોવું જોઈએ તો આમાં તો તમે જો ભગોરા પ્રવીણ કુમાર જે છે એ ફેલ છે અને એને મારે ઉપાડીને નીચે મૂકીએ તો તો કમ્પ્યુટરમાં બધું આડું અવળું થઈ જાય મેડમ

હવે તમારે હતું કે તમારે ડેટાને સોર્ટ કરવા છે અને એનાથી તમને ઘણા બધા ફાયદા થશે કે ફેલવાળા સ્ટુડન્ટ સાથે હશે અને પાસવાળા સ્ટુડન્ટ પણ સાથે હશે એ જોતું હોય છે અમે તો પેન અને સ્કેચ પેન લઈને કલર 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 કરી અને એટલી બધી માથાકૂટ કરવી પડે છે કે સાચો ડેટાની અંદર કલર જ હોય છે બરાબર અચ્છા સર હવે તમારે સોર્ટ કરવા માટે તમારે એક્ઝેક્ટલી પહેલા વિચારવાનું કે કયા ડેટાને તમારે આલ્ફાબેટિક ઓર્ડરમાં અરેન્જ કરવો છે તો મારા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય કે ડેટા મારે લેવાનો પણ તમારે એ ભૂલ નહીં કરવાનો કે ડેટાના સાથે હેડિંગ રહી જાય એટલે આપણે હેડિંગ લેવાના સૌથી પહેલા અને પછી જેટલો પણ ડેટા જોઈએ ધીમે ધીમે તમારે સિલેક્ટ કરી લેવાનો બરાબર એટલે તમારો ડેટા સિલેક્ટ થઈ ગયો હવે સૌથી પહેલા આપણે જોઈશું ડેટામાં ડેટામાં અને ડેટામાં ગયા પછી જુઓ તમારે અહીંયા આગળ સોર્ટ ઓપ્શન છે બરાબર એટલે આપણે સોર્ટ ઉપર ક્લિક કરી દઈશું જો તમે સોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ડાયલોગ બોક્સ મળે છે અને ડાયલોગ બોક્સમાં જો અહીંયા ઘડી મેં તમને કીધું તમારે હેડિંગ લેવાના એટલે ઓટોમેટિક આવી ગયું માય ડેટા હેઝ હેડ ધેટ મીન્સ તમારા ડેટાને હેડર ઇન્ક્લુડ થઈ ગયું છે ઓટોમેટિક ઇન્ક્લુડ થઈ ગયો આવી ગયું એટલે તમને હેડિંગ અહીંયા જોવા મળે હમ બરાબર હવે આપણે શું કરું છે પાસ અને ફેલ પ્રમાણે અરેન્જ કરું છું એટલે હું પાસ અને ફેલ ને સિલેક્ટ કરું છું અને સોર્ટ ઓન વેલ્યુઝ

તો આ જે ગ્રેડિંગ સિસ્ટમ છે એમાં પાછી હું સ્કેચ પેન લઉં છું લાલ લાલ છે એનો નિર્ણય જો આ પાસ અને ફેલ નો નિર્ણય લેતુ હોય અક્ષર તો ડિસ્ટિન્ક્શન છે ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ છે કે રાજા ક્લાસ છે એનો નિર્ણય કોમ્પ્યુટર લઈ શકે ખરું ચોક્કસ લઈ શકે ને હવે જો આપણે પાસ અને ફેલ બનાવી દીધું છે ફોર્મ્યુલા હવે આપણે ગ્રેડ આપીશું પાસ અને ફેલ પહેલા આપી અને ગ્રેડ આપવાનો ફાયદો એ થાય છે કે તમારે ફેલ જે સ્ટુડન્ટ હોય કોઈ જરૂર જ નથી એટલે આપણે આલ્ફાબેટિક ઓર્ડરમાં અરેન્જ કરીએ અને ફેલ વાળા જેટલા પણ રેકોર્ડ હતા એને આપણે નીચે લઈ ગયા છીએ હવે આપણે અહીંયા ગ્રેડ આપી દઈએ બરાબર અચ્છા ગ્રેડ આપીએ છીએ ત્યારે આપણે હવે ગ્રેડ કેવી રીતે આપીશું અને ગ્રેડ કોને અપાય કે જે પાસ છે એને આપણે ફેલ સ્ટુડન્ટ નથી આપવો એટલે મારાથી ભૂલથી પણ ત્યાં સુધી ફોર્મ્યુલા ના જતી રહે એટલા માટે હું ખાલી આને જો ગ્રે ફેલ વાળું જે છે ને એ બ્લોક ને ખાલી સિલેક્ટ કરું છું અને સિલેક્ટ